નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? નિવિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. ધોરણ 4 વિષય ગણિત ગમત, પાઠ્ય નંબર 2, લાંબુ અને ટૂંકું. તો આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે વસ્તુની લંબાઈ અને ટૂંકાઈ, એટલે કે બે વસ્તુની બરાબરીમાં કઈ વસ્તુ લાંબી હોય છે, એના આધારે આપણે જોયું હતું કે લંબાઈના એકમો, કે જેમાં 1 કિલોમીટર બરાબર 1000 મીટર, એવી જ રીતે 1 મીટર બરાબર 100 સેમી. તો આવી રીતના આપણે લંબાઈના એકમો પણ જોયા. તો હવે તમે વિચારો વિદ્યાર્થી મિત્રો કે લંબાઈના એકમો દ્વારા આપણે દાખલા ગણવાના છે અને એનું મીટરમાં તેમજ સેમીમાં રૂપાંતર. ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે મીટરનું સેમીમાં રૂપાંતર કર્યું અને સેમીનું મીટરમાં રૂપાંતર કર્યું. તો આ રીતે હવે જ્યારે આપણે માપનના એકમો સમજીએ છીએ તો એના આધારે આપણે દાખલા પણ ગણતા હોય છે. જ્યારે આપણે સેમીનું મીટરમાં રૂપાંતર કરવાનું કીધું હોય તો આપણે શું કરીએ છીએ, તો કે સેમી જેટલા આપેલા હોય એને ભાંગ્યા 100 કરી નાખીએ છીએ. અને મીટરનું સેમીમાં રૂપાંતર કરવાનું હોય છે તો આપણે મીટર જેટલા આપેલા હોય છે એને ગુણ્યા 100 કરી નાખીએ છીએ, એટલે એમાંથી આપણે સેમીમાં મળી જાય છે. તો આ હતું સેમીનું મીટરમાં રૂપાંતર અને મીટરનું સેમીમાં રૂપાંતર, આ બંને જોયું. પરંતુ હવે આપણે એવું આવે છે કે કિલોમીટર, ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે સેમી સુધીને આપણે જોયું હતું કે સેમીનું મીટરમાં રૂપાંતર કરે છે અને મીટરનું સેમીમાં રૂપાંતર કરે છે. પરંતુ હવે આપણે એ જોવાનું છે કે કિલોમીટર, ચાલો ગયા વિડીયોમાં આપણે ઉદાહરણ દ્વારા એક સમજ્યા હતા કે મેં તમને કીધું હતું કે એના સિવાયના તમે હોમવર્કમાં લખી શકો છો કે 4 કિલોમીટર આપેલા છે, 3 કિલોમીટર આપેલા છે અને 6 કિલોમીટર આપેલા છે અને 7 કિલોમીટર. તો એ આપણે જોયું હતું. આજે આપણે પ્રશ્ન નંબર 28થી શરૂઆત કરશું. તો ચાલો સર્વેને શાંતિથી સાંભળવાનું છે. ચાલો સૌથી પહેલાં આપણે સૂચના આપી દીધી છે કે કિલોમીટરનું મીટરમાં રૂપાંતર કરો. ચાલો શું કીધું છે, કિલોમીટરનું મીટરમાં રૂપાંતર કરો. તો હવે અહીં આપણે 1357 એટલે કે 1357, એને આપણે 1357 પણ બોલી શકીએ અને 1357 પણ બોલી શકીએ, એટલા મીટર આપેલા છે. તો હવે સૌપ્રથમ આપણે કરશું શું એના માટે, કે 1357 છે એના મીટર આપેલા છે, તો હવે એના કિલોમીટરમાં રૂપાંતર કરવા માટે પહેલાં આપણે એને બેને અલગ ભાગ પાડી નાખીએ. 1300 મીટર છે, 1000 ના 1000 અને એના સિવાયના 357, આ બંનેને આપણે અલગ કરી નાખીએ. પછી હવે 1000ના તમે કિલોમીટર કરો એટલે 1 કિલોમીટર થઈ જાય, પાછળના 357 છે એ તમારે એડ કરી દેવાના. શું હતું કે 1357 હતા, એના આપણે બે ભાગ પાડ્યા, એક 1000નો ભાગ અને એક 357નો ભાગ. હવે એ બંને જે ભાગ પાડ્યા છે એમાં આપણે કરવાનું શું છે, તો કે 1000 બરાબર 1 કિલોમીટર આપણને ખબર જ છે, તો 1000 કાઢી નાખવાના, એના બદલે 1 કિલોમીટર એટલે કે 1 કિમી અને પાછળના જે 357 છે એને આપણે એમનેમ રાખશું, 357 એની પાછળ આપણે લખશું મીટર, એટલે થઈ જાય, કેમ કે 1000 હતા એને આપણે કિલોમીટરમાં ફેરવી દીધા અને પાછળના જે મીટર હતા એને આપણે એમનેમ રાખી દીધા, એટલે કે 1 કિલોમીટર અને 357 મીટર થશે. ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 2, જેમાં આપણને શું કીધું છે, 4020 મીટર, 4020 મીટર આપેલા છે. તો 4020 મીટર, 4000 છે એને આપણે બે ભાગ પાડી નાખીએ, એકમાં આપણે 4000 રાખી દઈએ અને બીજામાં આપણે 20 રાખી દઈએ. તો ચાલો આપણે એવી રીતે કરીએ. સૌથી પહેલાં 4000 અને એના સિવાયના 20. હવે 4000 છે એના કિલોમીટરમાં તમે ફેરવો એટલે 4000ના થશે 4 અને પાછળના 20 છે એને આપણે એમને રાખી દઈશું, એટલે કે 4 કિમી અને 20 મીટર, 4 કિમી અને 20 મીટર, કેમ કે 4000 હતા એને આપણે 4 કિલોમીટર કરીએ અને પાછળના 20 મીટર છે એને આપણે કિમીમાં ફેરવી શકતા નથી. તો કે એ આપણને મીટરમાં જ આપેલા છે અને સૌથી નાનું માપ છે તો એને આપણે મીટરમાં ફેરવશું, એટલે કે અહીંયા આપણે મીટર જ રાખશું, એને આપણે કિલોમીટરમાં ફેરવશું નહીં. તો અહીં આપણે 4 કિલોમીટર અને 20 મીટર જવાબ મળશે.
ત્યાર પછી 2575 હવે એમાં આગળની સંખ્યા છે 2000 છે એને પહેલા આપણે કિલોમીટરમાં ફેરવી નાખીએ 2000 મીટર બરાબર 2 કિમી થશે 2000 કિલોમીટર બરાબર કેટલા કિમી થાય વિદ્યાર્થી મિત્રો તો કે 2000 કિલોમીટર હોય 2000 મીટર તો 2 કિમી થાય હવે એના પાછળના જે 575 છે તો એને આપણે એમને મીટરમાં જ રહેવા દઈશું એનો આપણે કાઈ ફેરફાર કરશું નહીં તો અહીં આપણે જવાબમાં જોશું કે 2 કિમી અને 575 મીટર જવાબ મળશે 2 કિમી અને 575 મીટર જવાબ મળશે ત્યાર પછી હવે આવે છે ચોથા નંબરનું 7352 મીટર 7352 7352 મીટર ચાલો સૌથી પહેલા આપણે સાતડો છે એને 7000 એટલે કે 7 કિમી ફેરવી દઈએ 7000 છે એના કિલોમીટરમાં તમે ફેરવો તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો તો કે 7 કિમી થાય હવે જે પાછળના છે પાછળનો પહેલા 7 કિમીમાં આપણે ફેરવી નાખશું એટલે કે 7000 છે એના આપણે 7 કિમી કરી નાખશું એટલે કે 7000માંથી તમે એને મીટરમાં કિલોમીટરમાં ફેરવો એટલે એના 7 થઈ જાય અને બાકીના પાછળના જે છે 352 એને આપણે એમને જ મીટરમાં રાખશું એટલે કે આપણે શું કરશું કે 7000 છે એના 7 કિમી બરોબર અને પાછળના જે છે 7 કિમી અને પાછળના 352 એને આપણે મીટરમાં જ રહેવા દઈશું ત્યાર પછી આવે છે 8030 મીટર 8030 તો સૌથી પહેલાં 8000ને આપણે કિલોમીટરમાં ફેરવીએ એટલે એના આપણે મળે છે 8 કિમી અને પાછળના જે 30 છે એ આપણે પ્લસ ઉમેરી દઈશું કે 30 મીટર આપણે કેટલા મીટર આપ્યા હતા તો કે 8030 મીટર આપ્યા હતા પરંતુ કિમીમાં ફેરવવા માટે પહેલાં આપણે 8000માંથી 8 કિમી કર્યા અને પાછળના 30 મીટર હતા એને પ્લસ એમને એમ રાખી દીધા એટલે કે 8 કિમી અને 30 મીટર જવાબ આવશે ચાલો ત્યાર પછીનો દાખલો આવે છે 1808 એટલે કે આપણે એને એવી રીતે પણ બોલી શકીએ કે 1808 1808 ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસમાં ખાસ સંખ્યા જોવાની છે કે હવે 4 અંકની સંખ્યાઓ આવી ગઈ છે તો એને આપણે બોલતા શીખવાની છે કે એ જ સંખ્યાને બે રીતે પણ બોલી શકાતી હોય છે કે 2575 હોય તો એને આપણે 2575 બોલી શકીએ અહીં પણ તમને એવી જ રીતે આપી દીધી છે કે 1808 પણ આપ્યા છે પણ એને આપણે એમ પણ બોલી શકાય કે 1808 દરેક સંખ્યાને બે વખત બે રીતે બોલાતી હોય છે તો તમારે ખાસ યાદ રાખવાની કે હવે 4 અંકની સંખ્યાઓ છે તો એને આપણે બે રીતે કઈ રીતે બોલાય છે ક્યારેક આપણે એમ થાય કે મેડમ તો એમ બોલતા હતા કે 1808 પરંતુ થોડીક વાર પછી તો મેડમ એમ બોલ્યા કે 1808 તો એ જ સંખ્યાને બે રીતે બોલાતી હોય છે હવે આપણે ચોથા ધોરણમાં આવ્યા એટલે 4 અંકની સંખ્યા બોલતા શીખવાની છે તો હવે આજે આપણે 1808 આપેલા છે એમાં આપણે સૌથી પહેલાં 1000 છે એના આપણે એને કિમીમાં ફેરવશું એટલે કે એનું 1 કિલોમીટર થાય 1000નું 1 કિલોમીટર થાય 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે એ આપણે ખબર જ છે તો 1808 હોય તો સૌથી પહેલાં આપણે 1 કિમી લખી નાખશું અને પછી પાછળના જે વધ્યા 808 એને આપણે એમને એમ રહેવા દઈશું એટલે કે પ્લસ 808 મીટર તો આવી રીતે 1 કિમી અને 808 મીટર થાય 1 કિમી અને 808 મીટર થાય ચાલો ત્યાર પછી લંબાઈના સરવાળા અને બાદબાકી પ્રશ્ન નંબર 29 4 મીટર 10 સેમી અને 2 મીટર 30 સેમી બરાબર કેટલા મીટર અને કેટલા સેમી થાય તો હવે આપણે આ જ દાખલો તમને આડી રીતે આપ્યો છે એટલે તમને થોડુંક અટપટું લાગશે તો આપણે શું કરવાનું કે આ દાખલાને આપણે ઊભી રીતે જેમ સરવાળા બાદબાકી કરીએ છીએ ને એવી રીતે માંડી દેવાનો જો 4 મીટર છે તો 4ની પાછળ તમારે મીટર લખી નાખવાનું હું અહીં નથી લખતી કેમ કે બુકનું પેજ નથી તમારે બુકના પેજમાં મીટર લખી નાખવાનું અને પાછળના 10 સેમી ત્યાર પછી 2 મીટર અને 30 સેમી તો હવે આ બધી સંખ્યાનો તમે સરવાળો કરો 0નો 0 3ને 1 4 4 5ને 6
તો હવે અહીં તમે કહી શકો કે 6 મીટર અને 40 સેમી. જો તમે આવી રીતે કરશો ને તો એકદમ સરળતાથી તમને સમજાઈ જશે. અને 4ની બાજુમાં તમે નાના અક્ષરથી મીટર લખો, 10ની બાજુમાં તમે નાના અક્ષરથી સેમી લખો. અહીં જગ્યા નથી એટલે મેં નથી લખ્યું. તો આવી રીતે તમને મીટર એટલે કે 6 મીટર અને 40 સેમી જવાબ આરામથી મળી ગયો. ત્યાર પછી હવે આવે છે કે 7 મીટર ને 70 સેમી, 3 મીટર ને 50 સેમી, પરંતુ બેની બાદબાકી કરવાની છે. 7 મીટર અને 70 સેમી, 3 મીટર અને 50 સેમી, પરંતુ અહીં શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. એટલે કે અહીં બાદબાકીની નિશાની આવશે. 0 માંથી 0 બાદ કરી 0, 7 માંથી 5 જાય તો 2, 7 માંથી 3 જાય તો 4. તો આવી રીતે 4 મીટર અને 20 સેમી જવાબ મળ્યો. કેટલો મળ્યો? તો કે 4 મીટર અને 20 સેમી જવાબ મળ્યો. ત્યાર પછી 8 કિમી 250 મીટર, 4 કિમી 320 મીટર. તો અહીં પણ તમારે એવી જ રીતે કરવાનું કે 8 પછી તમારે 250 લખી નાખવાનું અને 4 પછી તમારે 320 લખી નાખવાનું. એટલે અહીં તમને 12 જવાબ મળે છે અને પાછળ 570 જવાબ મળે છે. તો અહીં તમે કહી શકો કે 12 કિલોમીટર અને 570 મીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 32, 11 કિમી અને 780 મીટર, 10 કિમી અને 250 મીટર. આ બંનેની શું કરવાની છે? તો કે બાદબાકી કરવાની છે. 11 માંથી 10 જાય તો 1 અને 780 માંથી 250 જાય તો 530 વધી. આ ટૂંકમાં સરવાળો કરેલો છે, તમારે ગણતરી કરીને કરવાનું. તો હવે તમે જુઓ 11 કિમીમાંથી અને 10 કિમીની બાદબાકી જે આપણે કરી, તો એમાં 1 વધ્યા અને 780 મીટર અને 250 મીટરની બાદબાકી કરી એમાં આપણે 530 વધ્યા. તો અહીં જવાબ આપણે મળે છે 1 કિમી અને 530 મીટર. ખાસ સાંભળવાનું છે કે 1 કિમી અને 530 મીટર. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 33, દેવેશે 3 મીટર 20 સેમી પેન્ટનું કાપડ તથા 3 મીટર 10 સેમી શર્ટનું કાપડ ખરીદ્યું, તો કુલ કેટલું કાપડ ખરીદ્યું કહેવાય? ચાલો શું કીધું છે અહીં આપણે? દેવેશે કાપડ ખરીદ્યું છે. કેટલું કાપડ ખરીદ્યું છે? તો કે 3 મીટર અને 20 સેમી, જેમ મેં તમને અત્યારે હમણાં તમને મેં કરાવ્યા ને એવી જ રીતના આ દાખલા છે. ખાસ સાંભળવાના છે, એવી જ રીતના દાખલા અહીં આપેલા છે. જો 3 મીટર અને 20 સેમી, તો અહીં આપણે કરશું 3 બાજુમાં લખી નાખશું 20. એવી જ રીતે એને પાછું બીજું કાપડ ખરીદ્યું છે, એ પણ કેટલું ખરીદ્યું છે? તો કે 3 મીટર જ ખરીદ્યું છે અને માથે 10 સેમી ખરીદ્યું છે. તો હવે આ દેવસે કુલ કાપડ કેટલું ખરીદ્યું હશે? આવા દાખલાને વ્યવહારુ દાખલા કહેવાય. કેવા દાખલા કહેવાય? તો વ્યવહારુ દાખલા. કેમ કે આપણે રકમ વાંચીને પછી દાખલા ગણતરી કરી નીચે લખવાના હોય છે. હવે એની આપણે રકમ આપણે જાતે માંડવાની હોય છે, રકમ માંડેલી હોતી નથી. ઉપર પણ આપણે લખવું પડશે મીટર અને સેમી, અને આ 20ની પાછળ પણ આપણે લખશું કે પેન્ટનું કાપડ ખરીદ્યું અને શર્ટનું કાપડ ખરીદ્યું. તો બંને કાપડ અલગ અલગ છે, પેન્ટનું કાપડ ખરીદ્યું છે અને શર્ટનું કાપડ ખરીદ્યું છે. પરંતુ હવે તમને એમ કહે છે કે કુલ કેટલું કાપડ ખરીદ્યું છે દેવસે? તો અહીં 3 આપણે સરવાળો કરશું, 6 અને 30. તો આપણે એમ કહી શકીએ કે 6 મીટર અને 30 સેમી કેટલો આવશે વિદ્યાર્થી મિત્ર? 30 સેમી કુલ કાપડ એટલું એને ખરીદ્યું હશે. તો આપણે અહીં કહી શકીએ કે દેવેશે કુલ 6 મીટર અને 30 સેમી કાપડ ખરીદ્યું કહેવાય. ચલો ત્યાર પછીનો હવે 34મો એક ગણી લઈએ, બાકીના આપણે પછી આવતા વિડીયોમાં જોશું. 1 દોરડાની લંબાઈ 7 મીટર અને 80 સેમી છે, જ્યારે બીજા દોરડાની લંબાઈ 4 મીટર અને 90 સેમી છે, તો બંનેની કુલ લંબાઈ કેટલી થાય? ચાલો દોરડાની લંબાઈ 2 દોરડા આપેલા છે, 1ની લંબાઈ 7 ને 80 છે, જ્યારે બીજાની લંબાઈ 4 ને 90 છે. તો આપણે એને પહેલાં રકમ માણશું, ઉપર આપણે લખશું મીટર અને સેમી. 7 મીટર અને 80 સેમી, જ્યારે 4 મીટર અને 90 સેમી. તો બંને લંબાઈ ટોટલ આપણે કીધું છે ને, તો આપણે એનો સરવાળો કરવો પડે. હમણાં આપણે એમ કીધું હોય કે બેમાંથી કયું દોરડું લાંબુ છે ને કેટલું લાંબુ છે એની ગણતરી કરવી હોય, તો આપણે એના માટે બાદબાકી કરવી પડે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ આપણે એમ કહે ને કે કુલ કેટલી વસ્તુ થાય,
કોઈ પણ વસ્તુ હોય કે આપને આના બદલે એમ કીધું હોય કે આટલા સોપાલવના ઝાડ છે, આટલા નાળિયેરીના ઝાડ છે, ટોટલ કેટલા ઝાડ થાય, તો એના માટે ગમે ત્યારે કુલ કેટલું શબ્દ વાપર્યું હોય ને ત્યારે આપણે સરવાળો કરવાનો થાય. હવે આવા જ દાખલામાં તમને એમ કીધું હોય કે બંનેમાં કયું વધે છે, કયું ઘટે છે, કેટલું વધે છે, કેટલું બાકી રહ્યું, એવો શબ્દ જ્યારે પાછળ વાપરવામાં આવ્યો હોય કે કેટલું તૂટવા આવ્યું, કેટલો ભાગ બાકી રહે છે, કેટલો ભાગ વધે છે, કેટલો ભાગ ઘટે છે, કેટલું બાકી રહ્યું, કેટલું બાકી વધે, કેટલું બાકી ઘટે, આવા શબ્દ જ્યારે વાપરવામાં આવે ને ત્યારે હંમેશા બાદબાકી કરવાની થાય અને કુલ ટોટલ જવાબ કેટલો મળે છે અથવા ટૂલ ટોટલ કેટલી સંખ્યા થાય એવું આપણે કીધું હોય ત્યારે આપણે એનો સરવાળો કરવાનો. તો અહીંયા આપણે કીધું છે કે કુલ લંબાઈ કેટલી થાય, તો અહીંયા આપણે સરવાળો કરશું. ચલો અહીં 70 એટલે 7 અને વધી આપણે એક ચડાવશું. શું કીધું છે, 9 ને 8 ના 17 થાય એટલે 7 ને વધી 1, ત્યાર પછી અહીં 12 વધી. આપણે આ બાજુની સાઈડ એવું નહીં કે વધી નહીં ચડાવવાની, વધી આવતી હોય તો ચડાવી દેવાની. 7ની ઉપર આપણે અહીંયા વધી ચડાવી, જુઓ 8 ને 8 16 ને 1 17 એટલે કે અહીંયા 17 થાય જવાબ આવે છે. તો 17 નો 7 ને વધી 1 તો જવાબમાં આપણે મળે છે કે 12 મીટર અને 70 સેમી. તો એક દોરડાની લંબાઈ અને બીજા દોરડાની લંબાઈ આવી રીતે બંને દોરડાની લંબાઈ તમે ભેગી કરી પછી એને કીધું કે બંને દોરડાની કુલ લંબાઈ કેટલી થાય છે. તો નીચે આપણે લખવાનું કે બંને દોરડાની કુલ લંબાઈ 12 મીટર અને 70 સેમી થાય, 12 મીટર અને 70 સેમી થાય. ચલો અત્યાર સુધીનો જેટલો આપણે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો એ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખીને વોટ્સઅપમાં ફોટો મોકલવાનો રહેશે. હવે પછીનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.